વિજયનગર તાલુકાના સલમ વિસ્તારમાં રહેતી સગીરાને અપહરણ કરીને બે શખ્સોએ દુષ્કર્મ આચર્યું હતું. ધારાસભ્ય અશ્વિન કોટવાલે જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના વિજયનગરની સગીરાનું અપહરણ કરી ગોંધી રાખીને બે શખ્સોએ સગીરા પર દુષ્કર્મ આચરતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આમ તો સગીરાના ઘરા પર છરી રાખી બાઇક પર બળજબરી અપહરણ કરીને અદ્રોખા પાસે આવેલી રાજસ્થાન દાલબાટી હોટલની ઓરડીમાં એક કલાક ગોંધી રાખી સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સગીરાને ધમકી પણ અપાઈ હતી કે કોઈને જાણ કરીશ તો મારી નાખવાની પણ ધમકી અપાઈ હતી. સમગ્ર મામલાને લઈ વિજયનગર પોલીસે બે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દર્જ કરી તપાસ હાથ ધરી છે. તો આ સમગ્ર મામલે સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે, જેને લઈને સ્થાનિક ધારાસભ્ય અશ્વિન કોટવાલ દ્વારા જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી હતી. જીલ રાવળ સાથે લલિત ડામોર, ZSTV, હિંમતનગર. સર, વિજયનગર ખાતે જે ઘટના બની, શું સમગ્ર ઘટના હતી, કઈ રીતે આપણી માંગણીઓ છે જે કરવામાં આવી છે? આતરસુંબા આશ્રમ ખાતે એક ગરીબ બાળકી, 11 વર્ષની બાળકી ઉપર બળાત્કાર કરવામાં આવ્યો છે. આજે એટલી ગરીબ અને એટલી નાની કે તમને એને જોયા પછી પણ દયા આવે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પોલીસ ખાતા દ્વારા એની કલમો લગાવી નાખવામાં આવી છે. એક્ટ્રોસિટીની કલમ લગાવી છે અને પોસ્કોની પણ કલમ લગાવી છે. પણ મેં આજે માન્ય DSP સાહેબને મળીને કીધું છે કે જે આ ગરીબ બાળા આ ઉપર જે અત્યાચાર થયો છે એમને સજા થવી જોઈએ, ફાંસી થવી જોઈએ, અને છેક સુધી આ જે બાળકી ઉપર જે અન્યાય થયો છે એ માટે જે એક્ટ્રોસિટી લાગી છે તે માટે એક્ટ્રોસિટીની જે રકમ મળવી જોઈએ એ તાત્કાલિક મળવી જોઈએ, અને પોસ્કોની જે કલમ લગાવી છે પોસ્કોની પણ જે સહાય રૂપે જે 6 લાખ રૂપિયા જેટલી રકમ મળતી હોય એ પણ તાત્કાલિક મળવી જોઈએ, અને એની વ્યવસ્થા તમારે કરવી જોઈએ. અને બીજી જે સંસ્થાઓ છે કે જે આવી ગરીબ બાળાઓને જે આવા અત્યાચારનો ભોગ બની હોય એમને પણ નાણાકીયની વ્યવસ્થા માટે તમે અહીંથી સક્રિયતા થઈ આ દર્શાવવી જોઈએ. અને બાળકી ભણતી બાળકી છે, એનો અભ્યાસ ભણવા માટેનો પણ કોઈએ બોજો એનો. સુંદરાવીલા પ્રાતિજ બાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ, પ્રાતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ. પ્રોવિઝન સ્ટોર હોય કે ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ. NANOC તથા ટાઇટલ ક્લિયર રહેણાંકના જૂજ પ્લોટો બાકી. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ. ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ, G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ, ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ, પ્રાંતિજ. સંપર્ક સંજય પટેલ પોંગલુ, મોબાઈલ નંબર છે 94 281 86 880. રાજેશ પટેલ વદરાડ, મોબાઈલ નંબર છે 99 245 55 4 51.